નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે વાયરમેન ટ્રેડના પ્રથમ વર્ષના અગાઉ બાવીસ માર્ચ બે હજાર એકવીસના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું જેની અંદર ટ્રેડ થિયરીના ચાલીસ પ્રશ્નો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના વીસ પ્રશ્નો અને એમ્પ્લોબિટી સ્કિલના વીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે પેપર નંબર એક ચાલો શરૂ કરીએ તો લિક્વિડ ફાઈડ ગેસ લાગેલી આગ કયા વર્ગમાં આવે છે તો ઓપ્શન એ વર્ગ સી આગ બી વર્ગ એ આગ સી વર્ગ ડી આગ અને ડી વર્ગ બી આગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્ગ સી આગ એટલે કે ક્લાસ સી ફાયર ત્યારબાદ બીજો પ્રશ્ન આંખની સુરક્ષા માટે કયા વ્યક્તિગત રક્ષણાત્મક સાધન એટલે કે પીપીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલ્મેટ બી ગોગલ્સ એટલે કે ચશ્મા સી નાકનું માસ્ક અને ડી લેધર એપ્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોગલ્સ એટલે કે ચશ્મા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પ્રવાહીમાં કરંટ પસાર કરી વિઘટનની પ્રક્રિયા કરતા ઘટકોના મૂલ્યાંકન પર અસર થવાનું કારણ શું છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ હિટિંગ બી રાસાયણિક એટલે કે કેમિકલ સી ચુંબકીય એટલે કે મેગ્નેટિક અને ડી થર્મલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાસાયણિક એટલે કે કેમિકલ ત્યારબાદ ચોથો પ્રશ્ન વાયર જોઈન્ટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ જોઈન્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બ્રિટાનિયા ટી જોઈન્ટ બી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ સી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ અને ડી મેરિડ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કયું કન્ડક્ટર છે તો ઓપ્શન એ લાકડું એટલે કે વૂડ બી જસત એટલે કે ઝીંક સી રબર અને ડી અબરક એટલે કે માયકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જસત એટલે કે ઝીંક ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વોલ્ટ મીટર અવરોધનું મૂલ્ય માપવા માટેના અવરોધની સરખામણીમાં મૂલ્ય કેટલું છે તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને એની અંદર આર વી અને આર એમની સરખામણીમાં મૂલ્ય કેટલું છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ સરખું એટલે કે ઇક્વલ બી ઓછું એટલે કે લો સી ખૂબ ઓછું એટલે કે વેરી લો અને ડી ખૂબ વધારે એટલે કે વેરી લાર્જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ખૂબ વધારે એટલે કે વેરી લાર્જ ત્યારબાદ સાતમો પ્રશ્ન બીઆઈએસ આઈ એસ સિમ્બોલનું નામ શું છે તો મિત્રો અહીંયા સિમ્બોલ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ લેમ્પ બી ટુ વે સ્વિચ સી ઇન્ટરમીડિયેટ સ્વિચ અને ડી મલ્ટી પોઝિશન સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરમીડિયેટ સ્વિચ ત્યારબાદ આઠમો પ્રશ્ન જો બેટરી કામ દરમિયાન ઓવર ડિસ્ચાર્જ થવાનું જોખમ હોય તો તેને આપેલા ચાર્જનું નામ શું છે તો ઓપ્શન એ બુસ્ટ ચાર્જ બી ફ્રેશનિંગ ચાર્જ સી ટ્રિકલ ચાર્જ અને ડી પ્રારંભિક ચાર્જ એટલે કે ઇનિશિયલ ચાર્જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બુસ્ટ ચાર્જ ત્યારબાદ નવમો પ્રશ્ન કોષની એટલે કે સેલની ક્ષમતા કયા પરિબળ પર આધારિત છે તો ઓપ્શન એ પ્લેટો વચ્ચેનું અંતર બી પોઝિટિવ પ્લેટનું મટિરિયલ સી નેગેટિવ પ્લેટનું મટિરિયલ અને ડી પ્લેટની સાઈઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લેટની સાઇઝ એટલે કે સાઇઝ ઓફ પ્લેટ ત્યારબાદ દસમો પ્રશ્ન ફાઇલો કેવી રીતે સ્પેસિફાય એટલે કે સ્પષ્ટ થાય છે તો ઓપ્શન એ લંબાઈ દ્વારા બી જાડાઈ દ્વારા સી પહોરાઈ દ્વારા અને ડી હેન્ડલ સાથેની કુલ લંબાઈ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લંબાઈ દ્વારા એટલે કે બાય લેન્થ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ગેજની એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ લિમિટ ગેજ બી રેડિયસ ગેજ સી થ્રેડ રિંગ ગેજ અને ડી સ્ટાન્ડર્ડ વાયર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિયસ ગેજ ત્યારબાદ બારમો પ્રશ્ન સ્ટેકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સ્કવેર સ્ટેક બી હેચેટ સ્ટેક સી બ્લો હોર્ન સ્ટેક અને ડી બે વેલ એજ સ્ક્વેર સ્ટેક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્લો હોર્ન સ્ટેપ ત્યારબાદ તેરમો પ્રશ્ન બેન્ડ સ્નીપનો ઉપયોગ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સીધા સ્લોટ કાપવા બી આંતરિક હોલ કાપવા સી બાહ્ય વરંગ કાપવા માટે અને ડી આંતરિક વરંગ કાપવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આંતરિક વરંગ કાપવા માટે એટલે કે ટુ કટ ઇન્ટરનલ કવ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ચિત્રમાં ચુંબકનો કયો ગુણધર્મ બતાવેલ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ઇન્ડક્શનનો ગુણધર્મ બી સંતૃપ્તાનું ગુણધર્મ સી દિશા બદલવાનું ગુણધર્મ અને ડી પોલ એક્ઝિસ્ટિંગ ગુણધર્મ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દિશા બતાવવાનો ગુણધર્મ ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયું પરિબળ કેપેસિટન્સના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ઓપ્શન એ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બી પ્લેટની જાડાઈ સી પ્લેટનો વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ અને ડી પ્લેટ વચ્ચેનું અંતર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્લેટો વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બિટવીન ધ પ્લેટ ત્યારબાદ સોળમો પ્રશ્ન ફ્રિકવન્સીનો એસા એકમ કયો છે તો ઓપ્શન એ કિલો હર્ઝ બી હર્ઝ સી મેગા હર્ઝ અને ડી ગીગા હર્ઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હર્ઝ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઉનાળામાં અર્થ અવરોધનું મૂલ્ય કેવી રીતે જાળવવામાં આવે છે તો ઓપ્શન એ નવા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરો બી નવા કોલસા અને મીઠાના સ્તરનો ઉપયોગ કરો સી નવા અર્થવાયરનો ઉપયોગ કરો અને ડી પાણીનો ઉપયોગ કરો અને ભીની સ્થિતિ જાળવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાણીનો ઉપયોગ કરો અને ભીની સ્થિતિ જાળવો એટલે કે યુઝ વોટર એન્ડ મેન્ટેન વેટ કન્ડિશન ત્યારબાદ અઢારમો પ્રશ્ન ડિજિટલ મલ્ટીમીટરમાં એલ એલસીડી સીડી ડિસ્પ્લેમાં કેટલા સેગમેન્ટ છે તો ઓપ્શન એ દસ બી આઠ સી સાત અને ડી છ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાત ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જે માપન સાધનની ક્ષમતા પોતાની સાથે વારંવાર સંમત થાય છે તે પદનું નામ શું છે તો ઓપ્શન એ સૂક્ષ્મ ચોકસાઈ એટલે કે પ્રિસિઝન બી સંવેદનશીલતા એટલે કે સેન્સિવિટી સી રિઝોલ્યુશન અને ડી ચોકસાઈ એટલે કે એક્યુરેસી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સૂક્ષ્મ ચોકસાઈ એટલે કે પ્રિસિઝન ત્યારબાદ વીસમો પ્રશ્ન ખામીના કિસ્સામાં સર્કિટને વિક્ષેપિત કરવા માટે ફ્યુઝ દ્વારા લેવામાં આવેલો સમય શું છે તેનું નામ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે એ ફ્યુઝિંગ કરન્ટ બી ફ્યુઝિંગ પરિબર સી કટ ઓફ ફેક્ટર અને ડી કટ કરંટ રેટિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટ ઓફ ફેક્ટર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન બી મુજબ પાવર સબ સર્કિટમાં કેટલા આઉટલેટ પોઈન્ટની ભલામણ કરવામાં આવે છે તો ઓપ્શન એ એક પોઈન્ટ બી બે પોઈન્ટ સી ત્રણ પોઈન્ટ અને ડી ચાર પોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે પોઈન્ટ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ક કપલરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્ક્રૂટ કપલર બી નટ રનિંગ કપલર સી ફ્લેક્સિબલ પાઇપ માટેની કપલિંગ અને ડી પીવીસી પાઇપ કપલર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેક્સિબલ પાઇપ માટેની કપલિંગ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન છુપાયેલા વાયરિંગનો ફાયદો શું છે તો ઓપ્શન એ ઇન્સ્ટોલેશનની કિંમત ઓછી છે બી ફોલ્ટ શોધવા માટે સરળ સી અર્થકુશળ ટેકનિશિયન વાયરિંગ હાથ ધરી શકે છે અને ડી વાય વાયરિંગ ટૂંકા માર્ગ દ્વારા કરી શકાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વાયરિંગ ટૂંકા માર્ગ દ્વારા કરી શકાય છે એટલે કે વાયરિંગ કેન બી ડન થ્રુ ધ શોર્ટેસ્ટ રૂટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન પ્લેટ અર્થિંગ માટે વપરાતી કોપર પ્લેટની જાડાઈ કેટલી હોય છે તો ઓપ્શન એ બે એમએમ કરતાં ઓછી નહીં બી બે પોઈન્ટ પાંચ કર એમએમ કરતાં ઓછી નહીં સી ત્રણ પોઈન્ટ પંદર એમ કરતાં ઓછી નહીં અને ડી છ પોઈન્ટ પાંચ એમ કરતાં ઓછી નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રણ પોઈન્ટ પંદર એમ કરતાં ઓછી નહીં એટલે કે નોટ લેસ દેન થ્રી પોઈન્ટ ફિફ્ટી એમ ત્યારબાદ પચીસમો પ્રશ્ન વાયરિંગ સિસ્ટમનું નામ શું છે જે સિસ્ટમ સાથે જોડાયેલા ઉપકરણોને સમાન વોલ્ટેજ માટે સક્ષમ બનાવે છે તો ઓપ્શન એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ બી ટી સિસ્ટમ સી રિંગ મેઇન સિસ્ટમ અને ડી લુપિંગ આઉટ ફોર્મ સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન જો એક લેમ્પ બે જુદા જુદા શરીરથી નિયંત્રિત થાય તો તે વાયરિંગનું નામ શું છે તો ઓપ્શન એ ગોડાઉન વાયરિંગ બી ટર્નલ વાયરિંગ સી દાદર વાયરિંગ અને ડી હોસ્ટેલ વાયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દાદર વાયરિંગ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કયા લાઇટિંગ સર્કિટને તમામ લાઇટ ચાલુ અથવા બંધ રાખવા માટે એક સ્વિચ સાથે પ્રદાન કરવામાં આવે છે તો ઓપ્શન એ ટનલ વાયરિંગ બી ગોડાઉન વાયરિંગ સી હોસ્ટેલ વાયરિંગ અને ડી કોરિડોર વાયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોસ્ટેલ વાયરિંગ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન કોલ્ડ કેથોડ લેમ્પ કયો છે તો ઓપ્શન એ મર્ક્યુરી વેપર લેમ્પ બી ફ્લોરોસન ટ્યુબ લેમ્પ સી હેલોજન લેમ્પ અને ડી નિયોન લેમ્પ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નિયોન લેમ્પ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન સ્ટાર્ટર ફેઝ પ્લેટની ગોઠવણીમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઓવરલોડ રિલે બી નો વોલ્ટ કોઇલ સી સ્પાઈરલ સ્પ્રિંગ અને ડી સ્ટડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓવરલોડ રિલે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કયું પરિબળ ઔદ્યોગિક મોટર વાયરિંગ માટે વાયરની સાઇઝ નક્કી કરે છે તો ઓપ્શન એ લોડ કરંટ બી સપ્લાય વોલ્ટેજ સી મોટરનો પ્રકાર અને ડી મોટરનો હેતુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોડ કરંટ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન મશીનની પેનલ બોર્ડ અને મુખ્ય અર્થ ઇલેક્ટ્રોડને કેટલા અર્થ કન્ટિન્યુઅસ કન્ડક્ટર એટલે કે વાહક આપવા જોઈએ તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઇન્સ્યુલેશન અવરોધનો એકમ કયો છે તો ઓપ્શન એ મિલીઓમ બી ઓમ સી કિલોઓમ અને ડી મેગા ઓમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેગા ઓમ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક ડ્રાય એટલે શું તો ઓપ્શન એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ બી ઇલેક્ટ્રિકલ ડિવાઇસ સી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ અને ડી યાંત્રિક ડિવાઇસ એટલે કે મિકેનિકલ ડિવાઇસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રો મિકેનિકલ ડિવાઇસ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં ફેઝ વચ્ચે ન્યૂનતમ બસ બાર ક્લિયરન્સ શું છે તો ઓપ્શન એ પચીસ એમએમ બી બત્રીસ એમ સી છત્રીસ એમ અને ડી ચાલીસ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બત્રીસ એમ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ડીટીએચ વાયરિંગ માટે કયા ત્રણ પરિબરો મુખ્ય પરિબરો ધ્યાનમાં લેવા જોઈએ તો ઓપ્શન એ સલામતી આયોજન બજેટ બી સામગ્રીનો સંગ્રહ વાયરિંગ અને પરીક્ષણ સી માર્કિંગ લેઆઉટ એસેસરી ફિક્સિંગ અને વાયરિંગ અને ડી માપુ માર્કિંગ લેઆઉટ અને વાયરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સલામતી આયોજન અને બજેટ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ ઉર્જા મીટર એટલે કે એનર્જી મીટર બી સી કટ આઉટ સી મુખ્ય સ્વિચ અને ડી વિતરણ બોર્ડ એટલે કે ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મુખ્ય સ્વિચ એટલે કે મેઇન સ્વિચ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન કયા કમ્પ્યુટર નેટવર્કિંગ કમ્પોનન્ટ ડિવાઇસ મલ્ટિપલ ઇથરનેટ સેગમેન્ટને એક સાથે જોડે છે તો ઓપ્શન એ રાઉટર બી સ્વિચ સી બ્રિજ અને ડી હબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હબ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના કેટલા વર્ઝન ઉપલબ્ધ છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર અને ડી પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચાર બાદ ઓગણચાલીસમો પ્રશ્ન મોજિલા તરફથી ફ્રી ઓપન સોર્સ વેબ બ્રાઉઝર કયું છે તો ઓપ્શન એ ઓપેરા બી ફાયરબોક્સ સી ગૂગલ ક્રોમ અને ડી ઇન્ટરનેટ એક્સપ્લોરર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફાયરબોક્સ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન વિન્ડોઝમાં ઇન બિલ્ડ બ્રાઉઝર કયું બ્રાઉઝર છે તો ઓપ્શન એ ગૂગલ ક્રોમ બી ઇન્ટરનેટ એક્સપ્લોરર બી સી મોજિલા ફાયરબોક્સ અને ડી ઓપેરા મિની તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ટરનેટ એક્સપ્લોર રર ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકતાલીસથી જે સાઈટ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા એકતાલીસમો પ્રશ્ન ગતિ માટેનું સૂત્ર શું છે તો ઓપ્શન એ કાપેલ અંતર બાય સમય બી વેગમાં ફેરફાર બાય સમય સી ચોક્કસ દિશામાં અંતર બાય સમય અને ડી વેગમાનમાં ફેરફાર બાય સમય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાપેલ અંતર બાય સમય ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો ઓપ્શન એ સાતસો પચીસ પોઈન્ટ પાંચ વોટ બી સાતસો પાંત્રીસ C. પાંચ વોટ સી સાતસો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ વોટ અને ડી સાતસો પંચાવન પાંચ વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન જો બસો પચાસ ન્યૂટન કોઈ વસ્તુ પર કાર્ય કરે છે અને વસ્તુ પંદર મીટર સુધી ખસે છે તો કેટલું કાર્ય થશે તો ઓપ્શન એ સાડત્રીસો વીસ બી સાડાત્રીસો ત્રીસ ઝૂલ સી સાડાત્રીસો ચાલીસ ઝૂલ અને ડી સાડાત્રીસો પચાસ જૂલ તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સાડત્રીસો પચાસ જૂલ ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે એટલે કે સ્પેસિફિક હીટ ઓફ વોટર તો અહીંયા ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેન્ટિગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઝૂલ બી કેલરી સી બ્રિટિશ થર્મલ એકમ અને ડી સેન્ટિગ્રેડ ઉષ્મા એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ કેલરીમીટર બી થર્મોમીટર સી પાયરોમીટર અને ડી બેરોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલરીમીટર ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન જો એક શરીયો વીસ સેલ્સિયસ તાપમાન પર સો મીટર લંબાઈ અને સો સેલ્સિયસ ઉપર સો પોઇન્ટ ચૌદ મીટર લંબાઈ ધરાવતો થાય તો તેનો રેખાંકીય ગુણાંક કેટલો થશે તો અહીં ઓપ્શન આપે છે એ એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ ચાર બાય સેલ્સિયસ બી એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ પાંચ બાય સેલ્સિયસ સી એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ છ બાય સેલ્સિયસ અને ડી એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ સાત બાય સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની માઇનસ પાંચ બાય સેલ્સિયસ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એક ચોરસ બાજુનું માપ અઢાર સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે તો ઓપ્શન એ છવ્વીસ સેન્ટીમીટર સ્ક્વેર બી છત્રીસ સેન્ટીમીટર સ્કવેર સી બોતેર સેન્ટીમીટર સ્ક્વેર અને ડી ત્રણસો ચોવીસ સેન્ટીમીટર સ્કવેર તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્રણસો ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન બાર અઢાર છ છત્રીસનો એલસીએમ શું છે તો ઓપ્શન એ બાર બી અઢાર સી છત્રીસ અને ડી બેતાલીસ તો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કર્યું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી છત્રીસ ત્યારબાદ પચાસમો પ્રશ્ન સાયન ટીટા એ સેની બરાબર હોય છે તો ઓપ્શન એ સામેની બાજુ બાય કણ બી કણ બાય સામેની બાજુ સી પાસેની બાજુ બાય કણ અને ડી કણ બાય પાસેની બાજુ તો મિત્રો એનું પણ આપણે અહીંયા ત્રિકોણ દોરી અને સમજાવેલું છે અને અહીંયા આપણે સાયન ઠીટા બરાબર સામેની બાજુ બાય કણ જે સૂત્ર છે એ પણ આપણે અહીંયા લખેલું છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કણ ત્યારબાદ એકાણમો પ્રશ્ન પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ કેટલું છે તો ઓપ્શન એ તેર બી ત્રેવીસ સી તેત્રીસ અને ડી તેતાલીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્રેવીસ ત્યારબાદ બાવનમો પ્રશ્ન કયું એક બિન ધાતુ છે તો ઓપ્શન એ પારો એટલે કે મર્ક્યુરી બી ગ્રેફાઇટ સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી લોખંડ એટલે કે આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ ત્યારબાદ ત્રેપનમો પ્રશ્ન મશીનના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ આયન બી સફેદ કાસ્ટ આયન સી ટીપાઉ કાસ્ટ આયન અને ડી ભળતર લોખંડ એટલે કે રોટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયન ત્યારબાદ ચોપ્પન પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો ઓપ્શન એ પિત્તરની ધાતુ એટલે કે બ્રાસ મેટલ બી કાસાની ધાતુ એટલે કે બ્રોન્ઝ મેટલ સી જિંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન ફાઇલ અને સીત છીણી બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ બી મીડિયમ કાર્બન સ્ટીલ સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ કાર્બન સ્ટીલ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન જો પદાર્થની ઘનતા ઓગણીસ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ ગન સેમી હોય તો તેની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે તો ઓપ્શન એ અઢાર બી અઢાર પોઈન્ટ પાંચ સી ઓગણીસ અને ડી ઓગણીસ પોઈન્ટ પાંચ તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓગણીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન ઇન્ડ્યુસ ઇ માટેનું સૂત્ર શું છે તો ઓપ્શન એ બી સ્ક્વેર એલ સાયન્ટિટા વોલ્ટ બી એલ એલ બી એલ સાઇન ટીટા વોલ્ટ સી બી એલ વી સાઇન ટીટા અને ડી બી સ્ક્વેર વી સાઈન ટીટા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બી એલ વી સાઇન ટીટા ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી કાસ્ટાયન સી રોટાયન અને ડી સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર ત્યારબાદ ઓગણસાઇટમો પ્રશ્ન જો આઈ બરાબર ઝીરો પોઈન્ટ ચારસો પંચાવન એમ્પિયર આર બરાબર ચારસો ઓમ અને પી બરાબર ખાલી જગ્યા વોટ હોય તો પાવર કેટલો જોઈએ તો અહીંયા ઓપ્શન આપે છે અઠ્ઠાણું બે વોટ બી નવ્વાણું પોઈન્ટ બે વોટ્સ સી સો બે વોટ્સ અને ડી એકસો એક બે વોટ તો મિત્રો એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે ગીવન ડેટાની અંદર આપણને આઈ બરાબર જીરો ચારસો પંચાવન એમ્પિયર આર બરાબર ચારસો ચોરાશી ઓમ્ફ આપેલા છે અને પી એટલે કે પાવર આપણે શોધવાનો છે તો આ જે સૂત્ર છે પી બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આર તો એની અંદર આપણે આઈની અને આરની કિંમત મૂકીશું તો ફાઇનલ આપણને સો પોઈન્ટ બે વોટ્સ જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો પોઇન્ટ બે વોટ્સ ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન સાદા યંત્રોમાં યાંત્રિક લાભ અને વેગ ગુણતરના પ્રમાણના ગુણત્તરને શું કહે છે તો ઓપ્શન એ બર એટલે કે લોડ બી પ્રયત્ન એટલે કે એફર્ટ સી કાર્યક્ષમતા એટલે કે એફિસિયન્સી અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યક્ષમતા એટલે કે એફિસન્સી ત્યારબાદ એકસઠમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકસઠથી જે એસી પ્રશ્નો છે એ એપ્લોબિટી સ્કિલના છે તો અહીંયા એકસઠમો પ્રશ્ન રિઝ્યુમ ખાલી જગ્યા હોવો જોઈએ તો ઓપ્શન એ ટૂંકું અને સચોટ બી ફ્રેન્સી અને રંગીન સી લાબી અને વિગતવાર માહિતીવાળું અને ડી ટૂંકાક્ષરો અને સંસેપ્ટ ધરાવતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકું અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દસ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ કોડ બી મધ્યમવેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સીવી બી કામનું વર્ણન સી રિઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ પાસઠમો પ્રશ્ન કોમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો ઓપ્શન એ સોફ્ટવેર અને પ્રોગ્રામ બી હાર્ડવેર અને સોફ્ટવેર સી માઉસ અને કીબોર્ડ અને ડી સર્કિટ ડાયાગ્રામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડવેર અને સોફ્ટવેર ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જો તમે ઇમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગો છો તો તેનું ઈમેલ એડ્રેસ તમે ક્યાં લખશો તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ બી સીસી સી બી સીસીસી સી અને ડી ફિસ એટલે કે સબ્જેક્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસી ત્યારબાદ સડસઠમો પ્રશ્ન સીપીયુ એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સી સેન્ટર પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન એક્સેલમાં રો અને કોલમના આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ કોષ એટલે કે સેલ બી લેબલ સી ચોરસ અને ડી વર્કશીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોષ એટલે કે સેલ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ બી રોગ નિવારક શ્રવણ સી પ્રશંસા શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રશંસાત્મક શ્રવણ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયન અધ્યયન કે અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ પ્રેરણા એટલે કે મોટિવેશન સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ સી નીતિશાસ્ત્ર અને ડી દે એટલે કે ગોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીતિશાસ્ત્ર ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન જે વ્યક્તિ ઉદ્યોગ કે ધંધાની શરૂઆત સાથે સંકળાયેલ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વેપારી બી ઉદ્યોગ સાહસિક સી ઉદ્યોગપતિ અને ડી સેલ્ફ એક્ઝિક્યુટિવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ સાહસિક ત્યારબાદ બોતેરમો પ્રશ્ન આધુનિક વ્યવસાય માટે રચાયેલ વેબ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું છે તો ઓપ્શન એ આધુનિક વ્યવસાય માટે રચાયેલ સોફ્ટવેર બી બીજી સી ટેલી અને ડી વિંગ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલી ત્યારબાદ તોત્તેરમો પ્રશ્ન માલના ઉત્પાદનમાં રોકાયેલા સાહસોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ બી સર્વિસ એન્ટરપ્રાઇઝ સી માઇક્રો એન્ટરપ્રાઇઝ અને ડી મેક્રો એન્ટરપ્રાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જશે તો ઓપ્શન એ નોકરી સલામતી બી રાજકીય સ્થિરતા સી માથાડીટ જીડીપીમાં ઘટાડો અને ડી માથાડીટ જીડીપીમાં વધારો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માથાદીટ જીડીપીમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયું એક માનવ સર્જિત જોખમ છે તો ઓપ્શન એ લેન્ડ સ્લાઇડ બી ચક્રવાત એટલે કે સાયક્લોન સી જ્વારામુખી અને ડી ભૂકંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન્ડ સ્લાઇડ ત્યારબાદ છોતેરમો પ્રશ્ન પર્યાવરણના સંબંધમાં જીવન ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ ઇકોસિસ્ટમ બી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર સી ઇકોલોજી અને ડી ઇકલોગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇકોલોજી ત્યારબાદ સિત્યોતેરમો પ્રશ્ન કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ વેસ્ટ મટિરિયલનો ફરીથી ઉપયોગ બી મટીરિયલનું રિસાયકલિંગ સી ઘન કચરાનું સંચાલન અને ડી કાચા મટિરિયલના ઉપયોગમાં ઘટાડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મટીરિયલનું રિસાયકલિંગ ત્યારબાદ ઇઠ્યોતેરમો પ્રશ્ન આઈ એલ ઓનું એટલે કે પૂરું નામ શું છે તો ઓપ્શન એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન બી ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન સી ઇન્ડિયન લેબર ઓક્યુપેશન અને ડી ઇન્ટરનેશનલ લેબર ઓક્યુપેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ અગ્નસી પ્રશ્ન ફિસ્બોન ચાર્ટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ કારણ અને અસર ડાયાગ્રામ બી સ્કેટર ડાયાગ્રામ સી નિયંત્રણ ચાર્ટ અને ડી હિસ્ટોગ્રામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારણ અને અસર ડાયાગ્રામ એટલે કે કેસીસ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ ત્યારબાદ એસીમો પ્રશ્ન કાયજન એટલે ખાલી જગ્યા તો ઓપ્શન એ સ્વશિષ્ટ એટલે કે સેલ્ફ ડિસિપ્લિન બી નિવારક જાળવણી એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સી વર્ગીકરણ એટલે કે શોર્ટિંગ આઉટ અને ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સતત સુધારો એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર બે વિશે આપણે ચર્ચા કરીશું